નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ જેમાં પાઠ નંબર છે 17 દીવાલ ઓળંગી લીધી, જેનું સ્વાધ્યાય પોથીમાં આપણે આગળ સમજેલા હતા. આજે આપણે પેજ નંબર 40 પરનું સમજીશું, જેમાં પ્રશ્ન નંબર છે 4. તમારી શાળાના રમતના મેદાનમાં તમે કઈ કઈ રમતો રમો છો? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે અમે અમારી શાળાના મેદાનમાં ઘણી બધી ઇન્ડોર અને આઉટડોર રમતો પણ રમીએ છીએ, જેવી કે કબડ્ડી, ખોખો, વોલીબોલ, ક્રિકેટ વગેરે જેવી રમતો અમે અમારી શાળાના મેદાનમાં રમીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, ઘરની અંદર આપણે ઇન્ડોર રમત ઘણી બધી રમતા હોઈએ છીએ, અને શાળાની અંદર એટલે કે આપણે ઇન્ડોર કહી શકીએ, કેમ કે શાળા એ આપણું ઘરની અંદર રમી શકાય તેવી રમતો એટલે કે ઇન્ડોર, એટલે શાળામાં રમી શકાય તેવી રમતો એટલે કે ઘણી બધી ઇન્ડોર રમત અને આઉટડોર રમત એટલે કે શાળાના રમતમાં શાળાના મેદાનમાં રમી શકાય તેવી આઉટડોર રમતો જેવી કે કબડ્ડી, ખોખો, વોલીબોલ, ક્રિકેટ જેવી અનેક રમતો અમે અમારી શાળાના મેદાનમાં રમીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5. પીટી ઉષા અને મેરી કોમ કઈ કઈ રમતના ખેલાડીઓ છે? તેમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે પીટી ઉષા એ દોડની ખેલાડી, તેમજ મેરી કોમ એ બોક્સિંગની રમતના ખેલાડીઓ છે. જો વિદ્યાર્થી મિત્રો, પીટી ઉષા અને મેરી કોમ આ બંને વ્યક્તિઓનું નામ તો તમે સાંભળેલું જ હશે, કેમ કે પીટી ઉષા અને મેરી કોમ એ રમતગમતના ક્ષેત્રમાં ખૂબ જ પ્રખ્યાત એવા ખેલાડીઓ છે, જેમાં પીટી ઉષા એ દોડ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને મેરી કોમ છે એ બોક્સિંગ માટે ખૂબ જ પ્રખ્યાત ખેલાડી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6. ખુશનૂરને બાસ્કેટબોલ રમવાની પરવાનગી કેવી રીતે મળી? તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે બાસ્કેટબોલ રમવા માટે ખુશનૂરના માતા પિતાએ પ્રથમ તો ના જ પાડી દીધી, પરંતુ રમવા બાબતે જ્યારે તેણીએ જીત કરી ત્યારે તેને રમવાની પરવાનગી મળી હતી. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે સમજ્યા હતા કે ખુશનૂર છે એને જ્યારે બાસ્કેટબોલ રમવાની ઈચ્છા થાય છે ત્યારે તે બાસ્કેટબોલ રમવાની બાબત અંગે તેના માતા પિતાને જણાવે છે. તેના માતા પિતા તેને પ્રથમ તો ના જ પાડી દે છે, પરંતુ જ્યારે ખુશનૂર છે એ રમવા બાબતે જીત કરે છે ત્યારે તેના માતા પિતા તેને હા કહે છે. ત્યાર પછીનો આપણો પ્રશ્ન નંબર 7. રમતમાં ખેલાડીની પસંદગી કયા આધારે કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, એમાં જવાબ આવશે રમતમાં ખેલાડીની પસંદગી જાતિ કે આર્થિક સ્તરને લીધે નહીં, પરંતુ તેની રમવાની ક્ષમતાના આધારે જ કરવામાં આવે છે. જ્યારે આપણે રમત હોય એના ખેલાડીની પસંદગી કરવાની હોય ત્યારે રમતગમતના મેદાનમાં ખેલાડીની પસંદગી એ જાતિ એટલે કે તે છોકરો છે કે છોકરી એવી જાતિ જોઈને નહીં કે આર્થિક સ્તરને લીધે પણ નહીં, પરંતુ રમવાની ક્ષમતાના આધારે જ કરવામાં આવે. ત્યાર પછીનો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 8. રમતમાં કેવી સ્પર્ધાને ટાળવી જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, એમાં જવાબ આવશે રમતમાં જે ટીમમાં ખેલદિલી વિનાની અને ક્રમાંક માટેની સ્પર્ધા હોય તેવી સ્પર્ધાઓને ટાળવી જરૂરી છે. જો વિદ્યાર્થી મિત્રો, રમતગમતના ક્ષેત્રમાં ઘણી ટીમ એવી હોય કે જે ફક્ત રમવા ખાતર જ રમતી હોય, ક્રમાંક માટે એટલે કે જીતવા માટે અને ઇનામ મેળવવા માટે જ રમતા હોય, તો તેવી સ્પર્ધાઓને આપણે ટાળવી જરૂરી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9. દડાથી રમી શકાય તેવી રમતોના નામ લખો. જો વિદ્યાર્થી મિત્રો, દરેક છોકરાઓ અને છોકરીઓ રમતો તો હરરોજ રમે છે, તો દરેક વિદ્યાર્થીઓ અને દરેક વિદ્યાર્થિનીઓને ખબર જ છે કે દડાથી રમી શકાય તેવી અનેક રમતો છે, જેવી કે ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, તેમજ ટેબલ ટેનિસ જેવી અનેક રમતો દડાથી રમી શકાય છે. જો દરેક વિદ્યાર્થીઓ દડાથી દરરોજ રમત રમે છે એટલે આ પ્રશ્નનો લખવો સરળ પડે છે. ત્યાર પછીનો
એટલે કે પ્રશ્ન નંબર 10, રમત ગમત સિવાય બીજા કયા ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય તેવું તમે સાંભળેલું છે? તેમાં જવાબ આવશે, હા, મેં અવકાશયાત્રી, પોલીસ, સાહિત્યકાર, લેખિકા, વ્યાપાર, સમાજસેવા, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી છે તેવું સાંભળેલું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ પાઠમાં સમજાવેલું હતું કે આજના જમાનામાં છોકરાઓ અને છોકરીઓ એ બંને સમાન છે, તે બંનેને સમાન તકો આપવામાં આવેલી છે. એટલે દરેક ક્ષેત્રની અંદર પુરુષો હોય ત્યાં સ્ત્રીઓનું યોગદાન પણ જોવા મળેલું છે, જેમાંથી આપણે અહીં અનેક થોડા ક્ષેત્રોના નામ લખેલા છે, જેવા કે અવકાશયાત્રી, પોલીસ, સાહિત્યકાર, લેખિકા, વ્યાપાર, સમાજસેવા તેમજ રાજકારણ વગેરે ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય તેવું મેં સાંભળેલું છે. ત્યાર પછીનો એટલે કે આપણો પ્રશ્ન નંબર 11, આઉટડોર રમતો કોને કહેવાય? તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે કે આઉટડોર રમત એટલે ઘરની બહાર રમી શકાય તેવી રમતો, તેને આઉટડોર રમત કહેવાય છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે તેમજ તેનો જવાબ સમાયેલો છે. આઉટડોર, આઉટ એટલે કે બહાર અને ડોર એટલે કે દરવાજો, ઘરની બહાર, ઘરના દરવાજાની બહાર રમી શકાય તેવી રમતોને આપણે આઉટડોર રમત તરીકે ઓળખાવી શકીએ છીએ. ત્યાર પછીનો એટલે કે પ્રશ્ન નંબર 6, વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો, જેમાં આપણો પ્રશ્ન નંબર છે પહેલો, અફસાનાએ બાસ્કેટબોલ રમવા માટે માતાને પૂછ્યું તો માતાએ શું કહ્યું? એના જવાબમાં આવશે, અફસાનાએ બાસ્કેટબોલ રમવા માટે માતાને પૂછ્યું તો તેની માતા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય, તું તારું કામ કર, શાળાએ જા અને મહેનત કર, મેદાન પર રમવાની જરૂર નથી. આપણે આ પાઠના વિડીયોઝમાં સમજેલું હતું વિદ્યાર્થી મિત્રો કે અફસાનાને જ્યારે બાસ્કેટબોલ રમવાની ઈચ્છા થાય છે ત્યારે તે સૌપ્રથમ તેની માતા પાસે જાય છે અને તેની માતાને બાસ્કેટબોલ રમવા વિશે પૂછે છે કે માતા, હું બાસ્કેટબોલ રમવા જાઉં? ત્યારે તેની માતા એ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને તેને કહે છે કે છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય, તું તારું કામ કર, શાળાએ જા, મહેનત કર, આપણે મેદાન પર રમવાની કોઈ જરૂર નથી. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે વિડીયોમાં તમને બધું સમજાઈ ગયું હશે. ત્યાર પછીનું આપણે આગળના વિડીયોમાં સમજીશું.